અમદાવાદમાં કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડેમી દ્વારા હથિયારધારી પીએસઆઈ અને ઇન્ટેલિજન્સ ઓફિસરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 97 હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 39 ઇન્ટેલિજન્સ ઓફિસરોની 9 માસની પાયાની તાલીમ બાદ પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. હથિયારધારી પીએસઆઈમાં 10 મહિલા અને ઇન્ટેલિજન્સ ઓફિસરમાં 15 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પોલીસ જવાનોને કાયદાના જ્ઞાન, ફોરેન્સિક જ્ઞાન સહિત પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી રજનીકાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 33% અનામતની જાહેરાત કરી હતી. મહિલાઓ પણ આ તાલીમની અંદર જોડાઈ હતી અને પહેલીવાર શાયદ ગુજરાતની અંદર પોલીસ દળની અંદર મહિલાઓ સામેલ થઈ છે. ડીવાયએસપી પણ મહિલાઓ છે. એ ઉપરાંત ગુજરાતનો જે દરિયા કિનારો અને સમુદ્ર કિનારો છે એના જે જિલ્લાઓ છે એમાં પણ એસપી તરીકેની જવાબદારીઓ મહિલાઓ નિભાવી રહી છે. એ આપણા સૌના માટે આનંદનો વિષય છે. હવે પોલીસ દળની અંદર જે ભરતીઓ થશે એમાં 33% અનામત મહિલાઓ માટે રાખવાનો નિર્ણય અમે કર્યો છે. કરાઈ ખાતે પાસિંગ આઉટ પરેડ બાદ તાલીમમાં સારા દેખાવ બદલ મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા હતા. પોલીસ બનવાનું સપનું પૂરું થયું હોવાનો ઉત્સાહ પોલીસ જવાનોના ચહેરા પર છલકાઈ રહ્યો હતો, જ્યારે મહિલા પોલીસ જવાનોએ પણ સમાજના ગુનાખોરી ડામવા અને મહિલાઓને ન્યાય અપાવવાના ધ્યેયને સાકાર કરવાના પ્રયાસો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે તો બહુ ખુશીની લાગણી થાય છે. 9 મહિનાની કઠિન તાલીમ બાદ આજે જ્યારે અમે દીક્ષાંત લઈ રહ્યા છીએ અને અમારી સામે મારા માતા પિતા વડીલો બધા આવ્યા છે, બહુ ખુશીની લાગણી અનુભવું છું. મુખ્ય ધ્યેય તો સર એટલું જ છે કે અમે સમાજમાં જેમ બને એમ સમાજને મદદરૂપ નિવડીએ અને સારી કામગીરી કરીએ. એ લોકોને જેમ બને એમ એમની જે કઈ મુશ્કેલી હોય એ મુશ્કેલીનો સામનો કરીને એમને મુશ્કેલીને પાર પાડીએ. હવે અમને ખુશી તો બહુ જ રહી છે. અમે હવે ગ્રુપમાં જઈને લોકોની સેવા કરીએ, પબ્લિકની સેવા કરીએ જ મોટો ધ્યેય છે. અને જે સ્ત્રીઓ પ્રત્યે હિંસા ચાલી રહી છે એમને આગળ વધાવી છે અને એ રોકવા માટે છે. ગુજરાત પોલીસ એકેડેમીમાં ગુજરાત પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ તાલીમ સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. ગુજરાત પોલીસની તાલીમના વખાણ ગોવા પોલીસે પણ કર્યા છે. કરાઈ ખાતે ગોવા પોલીસના 2 મહિલાઓ સહિત 87 જવાનો પોલીસની તાલીમ લઈ રહ્યા છે. ગુજરાત પોલીસની તાલીમથી ગોવા પોલીસમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બેઝિક ટ્રેનિંગ જો હોતી હૈ ઉસકે સાથ હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ યે સબ કુછ ભી ઇન્ક્લુડ કિયા હુઆ હૈ હમારે ટ્રેનિંગ મેં ઓર બહોત હી ઉચ્ચ દરજે કા હમેં યહાં પે ટ્રીટમેન્ટ મિલ રહા હૈ. લેકિન પહેલે મેં કોન્સ્ટેબલ મેં થા, 2 સાલ કામ કિયા હૈ તો ગોવા મેં ભી મેને કડેટ કોન્સ્ટેબલ કા ટ્રેનિંગ લિયા હુઆ હૈ તો યહાં પે બહોત ડિફરન્સ માલૂમ પડતા હૈ વહાં સે યહાં પે. કરાઈ ખાતે પાસિંગ આઉટ પરેડને નિહાળવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિત તેમના પરિવાર અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. આ અવસરે આનંદીબેન પટેલે નારી શક્તિના વખાણ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટની, વીટીવી અમદાવાદ.